ये एक पाहे चीकम ने बीजा पाहे पावड़ो पावड़े पारनो आवे अमथा भाई खोटू बल हूं करो अमथा भाई ये पानी नी लाइन नाखवी ने એટલે ગટર ગાળવી જો બોલો જો ચીકમ ને પાવડો લઈન તમે ગટર ગાળો ઈ કેદી પાર આવે પણ જ્યારે પાર આવે ત્યારે ભૂંગળા નાખવો તો પડશે જ તે તો પણ જેસીબી બોલાવ્યો પણ મકુલભાઈ જેસીબી ના પૈસા હોવા જો ને કેટલા પૈસા પડ્યા તમારી પાસે એ 1500 પડ્યા આ તો વાત કરો ને 1500 માં એડજસ્ટ કરી દઉં જોવા તમે મમરા ભાઈ હલો મમરા ભાઈ ક્યાં છો એ ભોળા દાદાની અને અમથાભાઈની વાડીની વશમાં ઊભો વિચાર કરું કેન પાસ જાવ એમ એ તો વિચાર નથી કરવો સીધા અમથાભાઈની વાડી આવી આવો કહી દીધું મમરાભાઈને હમણાં આવે ને એટલે જીસીબી લેવા મોકલી દઈ આન હુંદીમાં તમારી વાડીમાં ગટર થઈ જાય હું બકુલભાઈ કઈ માથાકૂટ થઈ છે એ માથાકૂટ નથી થઈ અમથાભાઈની વાડીમાં જીસીબી આંકવાનું છે જીસીબી આંકવાનું છે હા જો આખી વાડીમાં ભૂંગળા નાખવાના છે કેટલો ખર્ચો થાય 4-5000 નો ખર્ચો થાય પણ બકુલભાઈ મારી પાસે તો 1500 જ છે આ તો વાંધો નહીં તમે તારે 1500 તમે આપી દો મમરાભાઈ હા અમથાભાઈ ના 1500 આવી ગયા હવે ભોળા દાદા પાસેથી પૈસા લેવાના છે ગટર ગાળવાના એ બકુલભાઈ અમથાભાઈ ની વાડી માં ગટર ગાળવાની છે એના પૈસા ભોળા દાદા થોડા આપશે પણ 17 નંબર નો પ્લાન વાપરવી તો હા એમ થાય લ્યો અમથાભાઈ હવે તમે કામ નહીં કરતા શાંતિથી બેહો આ ધાન હોંદી માં તમારી વાડી માં ગટર થઈ જાય એ ઓ મમરાભાઈ અમથાભાઈ એ 1500 આપ્યા ને એ મારા ભોળા દાદા પૈસા આપે તમારા પછી ભોળા દાદા એ પૈસા નો આપ્યો હોય તો આપણે બેનો 1500 માં ભાગ આ તો ભલે નિરાશ થી બેહો હવે કામ ન કરતા હાલ તિકમ લઈ લે તિકમ મારો માણસ ગયો છે ડેરીએ દૂધ દેવા આજ એક મહિનો પૂરો થઈ ગયો જોવું છે કેટલો હિસાબ આવે લો ભોળા દાદા દૂધ નો હિસાબ આવી ગયો કેટલા પૈસા આવ્યા એ 5000 રૂપિયા હા આખો મહિનો આપણે બે દૂધ ન ખાધું એમાં આવ્યા ને 5000 રૂપિયા તે 2000 રૂપિયા વધારે આવ્યા એમાં તો આખો મહિનો દૂધ વગર ખાધું એટલે આખો મહિનો આપણે બે દૂધ નથી ખાધું એમાં તું નું ચા દુબળા પડી ગયા પણ આપણે કામ કરીને પૈસા હું કામ કમાવી ખાવા હતું તો પછી આખો મહિનો દૂધ ખાધું હોત તો આવે 5000 રૂપિયા આવે તે 5000 રૂપિયા આવ્યા ક્યાંક પડી જાહે તો એમ હું કઈ ગાંડો થોડો છું તે પાડી દઉં હું પડી દઉં પણ પૈસા ને ન પડવા દઉં એ હારો તમને તો કેમ પોગવું હે ઓલા બે કેમ આમથી આવ્યા હે લા કેમ આમથી આવ્યા એ અમથાભાઈ ને વાડિયા ખાલી બહેણી જેવા ગયો તો પોગરા મેણે ઘી આપ્યું તું ને તે ઘી તો બકલભાઈ અમારે હોય અમારા ઓલે થી વેસાતું ઘી લઈ જતા હોય તો તે વેસાતું ઘી બધા આપે મફત માં આપશો તમે ના રે ના તમને થોડા મફત માં ઘી આપી એમી દૂધ દહીં જ ખાતા ને તમને ઘી મફત આપી આ તો અમથો ની હારા નો કહેવાય મને 100 ગ્રામ ઘી મફત માં આપ્યું તું લ્યો એ એના વખાણ અહીંયા નો કરતો મારી વાડીએ હવે વખાણ તો કરવા જ પડે ને હારો માણા હોય એના હારો માણા કહેવો જ પડે આ તો ઈ બે હારા હોય તો ને વયો દાદા આ તો વયો જાવ મને કઈ તમારું મોઢું જોવાનો શોખ નથી થતો આ તો કઈ મને તારું મોઢું જોવાનો શોખ નથી થતો જા વયો દાદા આ તો ભાઈ ગયો આ તો ભાગ જા મારી વાડી માં કોઈ જે આવતો નહીં હે તિકમ બકુલભાઈ પાસે જીસીબી લઈને આવશે ને કે 1500 લઈને ભૈયા નહીં જવાય ને પૈસા પહેલા નહોતા દેવાના જીસીબી આવી જાય ને પછી દેવાના હતા મમરાભાઈ ગયા છે જીસીબી લેવા ચિંતા નહીં કરતા આન હુંદીમાં તમારી વાડીમાં ગટર તૈયાર થઈ જાહે પણ બકુલભાઈ 1500 રૂપિયા જ તે હો બીજા પૈસા મારી પાસે નથી એ વાંધો નહીં બીજા પૈસા તમે તારે મી લઈ લેહુ ભોળા દાદા પાસેથી એનો પ્લાન હોય તે અમારી પાસે બકુલભાઈ પણ ડોહો પૈસા દેવા માની જાહે અરે ઈ નો માને તો એમ મનાવશો એની ચિંતા હું કામ કરો આ હુંદી માં તમારી વાડી માં ગટર તૈયાર પછી કાય તો વાંધો નહીં મે ખોટે ખોટું એમ કીધું ને અમથાભાઈ મે કીધું અમથાભાઈ મને 100 ગ્રામ ઘી આપ્યું તું ક્યાં તો ભોળા દાદા બળીને રાખ થઈ ગયા પણ બકુલભાઈ તમે ખોટે ખોટું હું કામ કીધું તમારે ઘી ખાવું હોય તમારે ઘેરે થી લઈ જજો આ તો એમ વાત કરો ને ગટર થઈ જાય ને પછી લઈ જાવ હાન નો બાણી લઈને આવું જોવા તમે સાંભળો તો જીસીબી આવ્યું લાગે બોલો આને વિશ્વાસ નથી આવતો પસાર રૂપિયા રાખો ખાલી પસાર રૂપિયા એડવાન્સ થોડા હોય
₹150 નું કામ હોય ને તમે ₹50 આપો તો બરોબર છે, પણ પહેલા તમે કામ તો પૂરું કરો પછી પૈસા આપો. અને જો ભોળા દાદા આમ તો કે તિકમ આવે માથાકૂટ થાય ઈ બધી જવાબદારી તમારી હો. એ તમતાર બીઓ હું કામ અમે બે બેઠા કાલા તો ઈ તમતારે બધી જવાબદારી ભોળા દાદાની. તમે જેસીબી ચાલુ કરીને ખાડા ખાડા કરી નાખો તમતારે જેટલો જેસીબી હાલે ને એટલા પૈસા આપી દે હે ભોળા દાદા. હા તો તમતારે હમણાં તમે જો હું ખાડે ખાડા કરી નાખું આખી વાડીમાં. આ બસ ચાલો ચાલુ કરું. જીસીબી થઈ ગયું ચાલુ, હમણાં ગટર તૈયાર. પણ બકુલભાઈ તમે પ્લાન બહુ સારો વાપર્યો હો. તે કાંઈ હજી પ્લાન પૂરો નથી ગયો, પ્લાનમાં તમારે ભાગ લેવો પડશે. કેમ અમારે પ્લાનમાં ભાગ લેવો પડશે? ત્યાં એક આંટો મારવા જવું પડશે અને મમરાભાઈને એરે ખોટું ખોટું બાંધવું પડશે તો આ ડોહાને અને હાસું લાગશે. પણ બકુલભાઈ આપણે ત્યાં જઈને ખોટું ખોટું બાંધશું અને મમરાભાઈ જીસીબી લઈને વહી જાય તો? મમરાભાઈ થોડા જીસીબી લઈને વહી જાય, મમરાભાઈ તો આપણે આ રહેશે. તો હાલો હાલો જઈ એક આંટો મારી આવી. હાલો જીસીબી બંધ કરો, ફુલેવા અમારી વાડીમાં ખાડા કરો. મને તો ભોળા દાદાએ કીધું. એ ડોહા અમારી વાડીમાં ફુલેવા ખાડા કરો. તો તારે વાડીમાં હલવા દેવા જોવે ને. તે અમથાભાઈ ની વાડી છે, હલવા નોય દે. એમાં કઈ જીસીબી બોલાવીને ખાડા થોડા કરવાના હોય? એ તું કા ન બોલતો, નકે તારો ટાટિયો ભાંગી નાખી. હવે એમ ટાટિયો મારો કઈ લાકડાનો છે તમે ભાંગી નાખો? હું અમથાભાઈ નો ભાઈ બનશું, બોલવાનો છું. બસવા ન બોલતો. બકુલભાઈ તમે સાના મારા વૈયા જાવ ને, જાવ ને. આ તો પણ એમ કોકની વાડીમાં થોડું શીશીબી વંકાય. તો પણ ભોળા દાદાને એની વાડીમાં હાલવા દેવો જોવે ને. તો પણ ભોળા દાદાની વાડીમાં જઈને ખાડા કરો ને, જાવ ને. ખાડા તો અહીંયા થાય લે, અહીંયા ખાડા નહીં થાય. એ અમથાભાઈ અમે એમ કોઈ દે તમને અમારી વાડીમાં હાલવા ના નથી પડી તો તમે હું કામ અમને ના પાડો? તો તમે ના પાડજો ને અમને હાલવાની. એ હવે ના નથી પાડવી અહીંયા, કે હાલે એવું જ નથી રહેવા દેવું. એકલું જેસીબી ઢાંકવું લ્યો. અરે એમ કેથી જેસીબી આંકો? તિકમભાઈ ધોકા લેતા હતા. ખબર મશીને લઈને તમે ગોળી ગાસતા જાવ કે નહીં? તમ તાર બોલાવો બકુલભાઈ, ગમે ને બોલાવો. કોઈ જો બકુલભાઈ નથી લાગતો ફોન. તો બસ ફોન કરો ને. આપણ ઉભાઈ રહ્યો ને, હમણાં લાગશે જ તે. હજી નથી લાગતો. પણ કોને તમે ફોન કરો એમ કહો ને? ટીકમ ન્યા જઈને બોલે આવે. પણ હમણાં બોલાવા નથી જવા, હમણાં ફોન લાગશે જ તે ને. ખમો ને, ફોન લાગવા જો. આવડાની પાસેથી ખર્ચોય લેવાનો છે, વાડી હરખી કરાવવાની છે. મમરાભાઈ તમે બીતાની તમતાર ઈ ગમ્યા ના ફોન કરે બીવાન થાતું જ ના. ચાલુ કર દો મશીન. હા ચાલુ કર દો. હા તો કરો લ્યો ચાલુ. ખર્ચોય લેવાનો છે ને, તમારા હાથ પગ નો ભંગી નાખે મને કહેજો, ફોન લાગવા જો. દોહા તું ના કેટલી ઘણી ઉભો રહીશ? અમે હા લુદે આયા રહેવાના છે. બી અમતાભાઈ હાલો આપણે ઝૂપડીએ બેહીવી. ભલે આંકતા એ મશીન હાલો. મમરાભાઈ આપણા મશીન ચાલુ કરો, ખાડા ખાડા કરી નાખો. ભોળા દાદા
તો તમે મશીન ચાલુ રાખો અને ખાટલે બેહી કાય માથા કુ થાય એટલે અમને હાથ કરો એ હારું જાઓ તમે ખાટલે બેહો હાલ ના કેમ પણ અમથા ભાઈ ઈવડાયને તો હાસું નત લાગી ગયો કે આપણે હાસું બજા પણ બકુલભાઈ તમે ફોન કોને કરતા હતા એ સટક ને પણ સટકે ફોન ઉપાડ્યો હતો સટક કોજે 10 વાગે ફોન ન ઉપાડે 10 વાગેથી વાસણ ધોતો હોય એ મને ખબર હોય એટલે તું ફોન કરતો હતો તો વાંધો નહીં મને એમ હતું તમે ક્યાંક જીસીબી બંધ રખાવશો જીસીબી થોડું બંધ રખાવું તમે કિલો ઘી દેવાના સવો ને એલા જીસીબી કેમ બંધ છો આમ તો ટીકમ નહીં પાસા નહીં આવ્યા હોય ને મમરા ભાઈ તો અહીંયા આવ્યા હે મમરા ભાઈ ક્યાં વઈ આવ્યા આખી વાડીમાં મેં જીસીબી હાકી નાખ્યું બોલો લ્યો ખાડા ખાડા કે નાખ્યા હા મમરા ભાઈ પછી અમથોન ટીકમ ને બકુલભાઈ ની પાસા નતા આવ્યા ને ના રે ના કોઈ પાછું આવ્યું નહીં એને એમ થયું છે હવે કાંઈ જવું નહીં નકર માર ખાવા પડશે આ તો વાંધો નહીં ભોળા દાદા 5000 રૂપિયા મને આપો અને તમે ને આવીને જોઈ જાઓ કેવા ખાડે ખાડા કરી નાખ્યા ઈ હલ્લો 5000 રૂપિયા હાલ તો લે જોવા જવી મમરા ભાઈ કેવા ખાડે ખાડા કરી નાખ્યા ઈ હાલો હાલો એમ તો ભાઈ જીસીબી કેમ બંચ્યું ડીઝલ ની ખૂટી ગયું હોય ને હવે ડીઝલ થોડું ખૂટાય જીસીબી માં ડીઝલ તો ફૂલ ટાંકી હોય તો કેમ જીસીબી બંચ્યું મને તો લાગે ગટર ગળાઈ ગઈ છે તો હાલો જોવા જઈ મમરા ભાઈ કેવી ગટર ગાળી એમ હાલો જોઈ લો ભોળા દાદા કરી નાખ્યા ને આખી વાડીમાં ખાડે ખાડા ક્યાં ખાડા કર્યા પાણીની લાજ નાખવા ગટર કરવાની હોય એવી ગટર કરી એ ગટર થઈ ગઈ તો હો મમરા ભાઈ આમાં ભૂંગળા નાખો એટલે પાણીની લાઈન ચાલુ થઈ જાય તો પણ કેમ ખાડા કરવાના હતા એ આડે ધડ ખાડા કરવાના હતા હવે આડે ધડ ખાડા કરવા જાય તો ઘડીએ ઘડીએ મશીન ફેરવવું પડે તો હું સર તમારે બિલ વધે એટલે પછી મેં હળંગ ઉપાડ્યું ખાડો કરવાનું હું તમે તે જો આમ થા ભાઈ કેમ ગટર બની ગઈ વાહ મમરા ભાઈ વાહ આ વીજ ગટર બનાવવાની હતી અમારે આમ થા ભાઈ હવે તમે બે ભાઈ જાઓ અને ભૂંગળા લઈ આવો એટલે પાણીની લાઈન થાય ચાલુ એ હા મમરા ભાઈ અમથાને ને ગટર બનાવવાની હતી એટલે તમે મશીન લઈને આવ્યા કા હા લાવો પૈસા લાવો લા શાના પૈસા હવે તો જો તમે ગટર લઈને થઈ ગઈ છે અરે અમે તો મમરા ભાઈ ને ખાડા કરવાનું કીધું તું એવો તો ગટર કરી તે એમ કોઈની વાડીઓમાં થોડા ખાડા કરવાના હોય એ તો અમથાભાઈ ને ને ગટર બનાવવાની હતી ને તે મેન મમરા ભાઈએ પ્લાન વાપર્યો હતો મમરા ભાઈ તમે અમથાને ને હરે હતા એમ ને ના હું અમથાને ને હરે નતો હું બકુલભાઈ બે હરે હતા હા આ બકુડો બે એક ના એક જ છે ધોકો લાયતો તું ધોકો લા ભાગો ઉભરો તો ઉભરો તો ઉભરો તો લે ઉભરો ઉભરો મારા પૈસા તો દેતા જાવ કા ભોળા દાદા આખો મહિનો દૂધ ન ખાધું 5000 આવ્યા થા ઈ ગયા ને બાપા તું સાનો મનો દે ને એક તો મગજ કામ ન કરતું હોય ને